भूजो कौची टेकरा पाछळ लपाईने बैठेला गाममां आवेली कापड़नी दुकान पर पोताना मन चक्षु मांडतो अने दुकाननी अंदर घोड़ा उपर खड़कायेली कापड़नी थप्पीओ पोतानी चोर नजरे नोंधी लेतो। એટલે કે જ્યારે જ્યારે ભોજો પોતાના વાડામાં જ્યારે જ્યારે સમય થાય ત્યારે એના જે છોડ છે છોડવાઓ તરબૂચના એનામાં એને ટોયામણ કરતો એટલે કે એને પાણી સિંચતો ત્યારે ત્યારે ટેકરા પાછળ લપાઈને બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર પોતાના મન ચક્ષુ માંડો એટલે જે કાપડની દુકાન એના વાડામાંથી દેખાય છે બરાબર ટેકરાની પાછળ ખૂબ મોટી દુકાન છે અને એ દુકાન પર પોતાના મન ચક્ષુ માંડો મન ચક્ષુ અંતરના ચક્ષુ એની ઈચ્છા થતી એ કાપડ જોઈને બરાબર અને એ દુકાનને જોતો અને દુકાનની અંદર ઘોડાઓ પર ખડકાયેલી ઘોડાઓ એટલે કે જે સામાન મૂકવા માટે જે બનાવવામાં આવ્યા હોય ને સાધન એના પર ખડકાયેલી કાપડની થપ્પીઓ એટલે કાપડની કપડાની થપ્પીઓ એના ઉપર રાખેલી હોય ખડકાયેલી એટલે ઉપરા ઉપરી મૂકેલી પોતાની જોર નજરે નોંધેલો હતો એની નજર ખૂબ તેજ હતી કારણ કે ભૂતકાળમાં એ ખાધર પડતો ને એટલા માટે માધવજી કાપડીઓ ગજના ગજ ભરે પણ મારા જેવા સારું કટકી લુગડું પણ ફાડે અને મનોમન બિચારો વિચારતો કે જે માધવજી કાપડીઓ જે છે બરાબર એ ગજના ગજ ભરે એટલે સ્ટોકનો સ્ટોક ભેગો કરે છે બરાબર પણ મારા જેવા સારું એક નાનું કટકુટ એક ટુકડા કાપડનો એક ટુકડો પણ નાનો કાપી આપતો નથી એક પણ ફાડે પણ નહીં ટુકડું એટલે કપડું બરાબર અને સારું કટકી એટલે નાનું તે મારા જેવા સારું ગરીબ માણસનો એક નાનું કાપડનો ટુકડો પણ એ ફાડી આપતો નથી એટલે મને આપતો નથી આજ આપણા સમાજની આ કાર્મી વાસ્તવિકતા છે મિત્રો કે જેને જરૂર છે તેને કોઈ મદદ મળતી નથી અને જ્યાં જરૂર નથી ત્યાં એટલું બધું પૈસા લોકો આપે છે બરાબર એ નહીં થવું જોઈએ જ્યાં જરૂર છે ત્યાં અપાવવું જોઈએ તો ત્યાંના સમયમાં પણ આવું જ હતું બરાબર એની જ વાત કરે છે લેખક આપણને એ દર્શાવવા માંગે છે સમાજની વિષમતા કે જ્યાં ગરીબી છે ત્યાં ગરીબીની કારમી છે ખાવાના ભાવા છે અને જ્યાં શ્રીમંત લોકો છે અમીર માણસો છે ત્યાં એટલી બધી પૈસાને જહોજલાલી છે કે ત્યાં કશી પણ ખોટ જ નથી બરાબર જે જૂના બાળકો જે લેવાની ઈચ્છા થાય જે કરવાની ઈચ્છા થાય એ બધું કરી શકે આગળ જોઈએ ભોજા જેવો ભડ માણસ પણ મણ એકનો નિશાસો મૂકતો બરાબર ભોજા જેવો ભડ એકદમ માણસ પણ શું કરતો નિશાસો મૂકતો એટલે ખૂબ જ નિરાશ થઈને આપણે હતાશ થઈને મનથી આપણે પેલા અંતરથી આ શબ્દો કાઢીએ ને એ રીતે એકદમ નિરાશ થઈ જાય અને નિશાસા મુક્ત ભોજો કે મારા માટે એક નાનું ટુકડું પણ કાઢી નહીં આપે અને તરત જ એનામાં રહેલો ભૂતકાલીન ભોજ્યો દળપાડો સરવડી ઉઠતો બરાબર નિશાસો તો નાખતો જ સાથે સાથે આવું થાય એટલે એનામાં ભૂતકાળમાં પણ એક એના જે પાત્ર રીતે જીવી ગયો છે બરાબર જે રીતે જીવન જીવી ગયો છે તો એનામાં પણ એક દળપાડો રહેલો છે ચોરી કર એ પહેલાં ચોરી કરતો હતો એટલે એ ભોજો પણ એનામાં પોતાના અંદર જ છે તો એ ભોજો આવું થાય ત્યારે સરવડી ઉઠ્યો બરાબર સરવડી ઉઠ્યો એટલે જાગી ઉઠ્યો અને શું વિચારતો જો માધ્યાની હાટના ઉમરામાં એક એટલે માધ્યાની હાટ એટલે આ જે દુકાન છે બરાબર એની ઉમરામાં એટલે એના સ્ટાર્ટિંગ જે ટીકરો જેવું હોય છે ને એના ઉમરામાં એક પાછળના પેજ પર ગણેશો ભરાવ ગણેશો એટલે કે ચોરી કરવા માટે જે સાધન જેવું આવે ને એનાથી દાડું કે એવું આસરે ઉપડી જાય એ ભરાવ એ ભેગા જ એના ખોખરા કમાન્ડ કકડી ગયેલા દરવાજા હોય કમાન્ડ દરવાજા બરાબર ફટાક કરતા ખટાક કરતા ઉઘડી પડે અને ખભે ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડીને ઉભા ભેગું કરી દઉં બરાબર એટલે હું વિચારતું કે આ જે દુકાન છે પોતાનામાં એક ધારણપડો પૂજો પણ છે એટલે એને હંમેશા ચોરી કરવાનો વિચાર આવતો જેટલી વાર એ દુકાનને જોતો એટલે હું વિચારતો કે દુકાનના જે ઉમરો છે બધા એમાં તાળીને તાળુને મારો ગણેશ લઈ જઈને ભેરીને તોડી કાઢો અને જેટલું બધું કાપડ છે એ બધું કાપડ ઉચકી લાવીને સીધું મારે ક્યાં મારા ખુબામાં એટલે મારી ઝૂંપડીમાં ભેગું કરી દઉં પણ આ ચિત્રની સાથે સાથે બીજું એક ચિત્ર પણ પડાણે આવી ઊભું રહે બરાબર એટલે આ ચિત્ર એ વિચાર તો આ બધા ચિત્રો આભાસી છે એ મનમાં પોતાને વિચારે છે હું આવું કરી નાખું એમ પણ આ બધું આભાસી છે આ ચિત્રની સાથે આવું વિચાર તો એની સાથે સાથે બીજું ચિત્ર એટલે બીજું કોઈ વિચારે ના આવે છે
કે ગામના શકમંદ શખ્સોને, એટલે જેના પર શક છે, બરાબર, જેના પર શક છે એટલે કે આવું કરી શકે, ચોરી કરી શકે ને એવા શકમંદ લોકો છે, એ શંકા છે, ની યાદી ઉપરથી કુબાનો શક કાઢી ફસાયા તો ભુજાને ઢોરમાર મારી રહ્યા છે. બરાબર, એટલે કે પહેલાના સમયમાં પણ ભુજાને માર પડતો જ હશે, એટલે ભુજાને એવો વિચાર આવે છે કે જો હું કદાચ આ ચોરી કરી લઉં, બરાબર, અને લોકોને ખબર પડે કે ગામના પહેલા શકમંદ લોકોને પકડે જેના પર શક છે કે આ લોકો ચોરી કરી હશે, તો તેવામાં મારા કુબાનો એ લોકોને ખ્યાલ આવી જાય કે આને કુબા પર કુબામાં રીતે તપાસ કરવા આવે અને કુબાનો ભાર કાઢે, બરાબર, એટલે કુબાનો તપાસ કરે ઝૂંપડીની, કુબામાં તપાસ કરે તો કાપડ મળી આવે અને પછી ધોરમાર ખાવો પડે એની વાત કરે છે. ફસાયો હતો એટલે વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન કર્યું, ફસાયો હતો એટલે એ સમયમાં, અત્યારે જેમ પોલીસ છે એ સમયમાં પોલીસો તો હતા જ, પણ એમના એમને સહાય કરવા માટે એક રખેવાળ રહેતો ગામમાં, બરાબર, એની વાત છે. ઢોર માર મારી રહ્યા છે એટલે ખૂબ માર મારી રહ્યા છે, વધારે બોલો. શા માટે? તો ગુનાની પરાણે કબૂલાત કરાવવા, ગુનાની આ જે ગુનો કર્યો નથી એ ગુનો પણ કોઈ વાર કબૂલ કરાવવા માટે ફસાયો તો ખૂબ માર મારતા, અને પોતાને જડની ડાળે ટાંગીને નીચે તાપ કર્યો છે, એટલે પોતાને ક્યાં ટાંગ્યો છે, જાડની ડાળીએ ઊંધો લટકાવ્યો છે અને નીચે તાપ એટલે કે આગ લગાવેલી છે. મુદ્દામાનો પત્તો મેળવવા, કાપડ ક્યાં દાટ્યું છે એ સ્થળ બતાવવા, હાથ પગ બાંધી રણગુવાળીઓ બનાવીને ઉપર લાકડીઓની તડાવી બોલે છે, એટલે જે આ ચોરી કરી હોય એનો મુદ્દાવાળ ક્યાં છે, બરાબર, ક્યાં દાટ્યો છે એ સ્થળ બતાવવા, પછી હાથ પગ બાંધી અને ખૂબ માર મારવામાં એને આવે, એ બધું બોજાને યાદ આવે છે. અને એ કહે છે કે ના ના, હવે આ ઉતરતી અવસ્થાએ આવા ઢોર માર મારાથી નહીં બેઠા. ભોજાએ આ જોખમ વહોરવાનો માંડી વાળ્યો, જોખમ વહોરવાનો માંડી વાળ્યો એટલે કે આ જોખમ સાહસ કરવાનો એ માંડી વાળે છે, એટલે કે રહ્યા તે છે, રૂઢિ પ્રયોગ છે, બધું યાદ રાખજો, જોખમ વહોરવું એટલે સાહસ કરવું, બરાબર, અને માંડી વાળવું એટલે રદ કરવું, મુલતવી રાખવું, બરાબર, નહીં કરવું. આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો શુભમ સંયોગ ભોજા સમક્ષ આવી ઉભો થયો, એટલે કે હવે ભુજો જે કરવા ઈચ્છતો હતો, બરાબર, એવો જ એક સંજોગ આવીને ઉભો રહે છે, શુભમ સંજોગ એટલે સારો સંજોગ ભોજા સામે આવીને ઉભો રહે છે. જોઈએ કયો શુભક સંજોગ આવીને ઉભો રહે છે. ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકો ડાટા મારે થતો હતો. આગળ મેં તમને વાત કરી હું કે આજે ખીજડીયો ટેકરો છે એનો ઉપયોગ નાના બાળકોને દાટવા માટે એટલે જે મૃત્યુ પામે એને દફનાવવા માટે થતો હતો. એની જમીન બહુ કઠણ ન હતી, તેથી સાડકડી નાનકડી કોસ વડે પણ એનું ખોડકામ એકલે હાથે થઈ જતું, એટલે કે ખીજડીયા ટેકરાની જમીન એટલી બધી કઠણ નહીં હતી, જેના કારણે જે નાનકડું જમીન ખોડવાનું જે કોસ એટલે નાનકડું સાધન મજા લોખંડનું, બરાબર, એનાથી આરામથી પણ એ એકલા માણસની પણ એ ખોદાઈ જતી હતી અને સરળતાથી ખોદી શકે એવી. ગામના પોસ્ટ માસ્ટરને ત્યાં આજે સાંજે સમયે એક છોકરો અવતરેલો. કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જ જન્મ્યો હતો અને કોઈ કહેતું હતું કે એ જન્મ્યા પછી મરી ગયો, બરાબર, એટલે આજના સાંજના સમયે પોસ્ટ માસ્ટર જે હતા એમના ઘરે ઘણા વર્ષો પછી એક છોકરો અવતર્યો હતો, એટલે છોકરાનો જન્મ થયો, અવતર્યો એટલે જન્મ થયો. અને કોઈ લોકો ગામના લોકો વાત કરતા હતા, કોઈ કહેતું હતું કે એ છોકરો મરેલો જ જન્મ્યો હતો અને અમુક લોકો એવું કહેતા હતા કે એ જન્મ્યા પછી મરી ગયો હતો. ઉપરી પુત્રીઓ પામનાર પોસ્ટમાસ્ટરને ઘેર વર્ષો પછી પુત્ર અવતર્યો પણ નસીબમાં ન સમાયો, તેથી તેમને ભારે આઘાત લાગ્યો, બરાબર, કે ઘણા વર્ષોથી ઉપરા ઉપરી જે પોસ્ટમાસ્ટર છે એમને માત્ર દીકરીઓ છે, બરાબર, એમને ત્યાં માત્ર દીકરીઓ જન્મી હતી અને આ વર્ષે એક દીકરો જન્મ્યો ઘણા વર્ષો પછી પણ નસીબમાં ન સમાયો. નસીબમાં ન સમાવો એટલે નસીબમાં નહીં હોવું, બરાબર, મળી શકવું નહીં, તેથી તેમને ભારે આઘાત લાગ્યો. પોસ્ટમાસ્ટરને આ દીકરો જન્મ્યો અને જન્મતાની સાથે જ મૃત્યુ પામ્યો, તેથી તેમને ખૂબ જ આઘાત લાગે છે, કારણ કે એમને બધી જ અત્યાર સુધી જે સંતાનો બધી દીકરી છે. આ હતભાગીને ઘેર આવતો એને કશું જ સુખ ન પામનાર એ બાળકડા પાછળ હતભાગી એટલે કે જેનું નસીબ ખરાબ છે એવું, બરાબર, ઘેર અવતરીને કશું સુખ ન પામનાર એ બારુડા પાછળ એટલે એ બાળક પાછળ માસ્તરે સારું દાન પુણ્ય પણ કરી નાખ્યું, સારું એવું દાન અને પુણ્ય કરે છે, બરાબર, કોઈકને જરૂરિયાતમંદોને પૈસા આપે છે અને દાન પુણ્યમાં એની પાછળ એના નામે કરાવે છે. માધવજીના હાટેથી
ઊંચામાં ઊંચી જતું રેશમી કાપડ વેતરાવીને મૃત બાળકને સારી પેઠે વિટાડ્યું. એટલે જયારે એ બાળકને હવે ખીચડે ટેકર રહી જાય છે, એની પાસે દાન પુણ્ય કરવામાં આવે છે, અને જયારે એને દાટવાના હોય છે, દફનાવાના હોય છે, ત્યારે જે પેલો મોજો એના વાડામાંથી પેલી દુકાન કાપડની જોતો, એ માધવજી કાપડિયાના હાટેથી એક સારામાં સારું રેશમી વસ્ત્ર ઊંચી કિંમતનું વેતરાવીને એટલે કપાવી માસ્તર જે પોસ્ટમાસ્ટર છે એ લે છે અને બાળકને દાટવાના પહેલા એને વીંટાળે છે. અને અધમણ મીઠાની ઘાસડી બાંધીને ચાર સંબંધીઓ જોડે માસ્તર ખીચડે ટેકરે ચાલ્યા આવ્યા. એટલે કે અધમણ મીઠુંની ઘાસડી બાંધીને, એટલે કે મીઠુંને બનાવીને ઓટલી જેવું બનાવીને ગુણ જેવું બનાવીને અધમણ 10 કિલો, અધમણ એટલે બરાબર મણ એટલે 20 કિલો અને અધમણ એટલે 10 કિલો, ચાર સંબંધીઓ જોડે, પોસ્ટ માસ્ટરના બીજા થોડા ચારેક સંબંધીઓ હશે એમની જોડે માસ્તર ખીચડે ટેકરે ચાલે, એટલે ખીચડે ટેકરે એટલા બાળકને આપવા માટે જાય છે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે ઉઘાડે નીલે ઠંડીમાં થરથરતો માઢા કાપડિયાની દુકાન ફાડવાનો વિચાર કરતો અને પકડાઈ જવાની ભીખે પોલીસના માલથી કાપતો પોજો તડબૂતની વચ્ચે ચાડિયાની જેમ ઉભો હતો. એટલે કે આ બધું વિચાર કરતો કરતો પોજો ઉઘાડા નીલે, એટલે ઉઘાડા શરીર થરથરતો હતો, શાના કારણે ઠંડી એટલી ખૂબ પ્રમાણમાં પડી રહી હતી, અને માધવ કાપડિયાની દુકાન ફાડવાનો વિચાર કરતો હતો. એટલે ખાતર એ માધવ કાપડિયાની દુકાનમાં ખાતર પાડવાનો વિચારતો હતો અને પકડાઈ જવાની બીકે પોલીસના માલથી કાપતો ભોજો તરબૂતની વચ્ચે ચાડિયાની જેમ ઉભો હતો. એટલે તરબૂતનો વાળો જો હતો એની વચ્ચે, એક તો કદાચ પકડાઈ જાય તો પોલીસના માલથી બરાબર જે પોલીસનો જે માર પડે એના દળથી કાપતો કાપતો એ તરબૂતના વાળાની વચ્ચે એક ચાડિયાની જેમ ઉભો હતો. ચાડિયો એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે તમે જો ગામડામાં ગયા જશો અને ખેતરો જોયા હશે તો ખેતરમાં જે પાક હોય બરાબર એને જે પશુ પંખીઓ પક્ષીઓ બરાબર એનો બગાડ નહીં કરે અથવા પશુઓ આવે નહીં, એના માટે મનુષ્યના આકારની માણસનો આકારનું એક પૂતળું જેવું મૂકેલું હોય બનાવીને બરાબર કૂતરી એ ચાડ્યું. એ જ વખતે પોસ્ટ માસ્ટર કૂતરાના દફન માટે લોક ખીચડી ટેકરે આવી પહોંચ્યા. એટલે કે એ જ વખતે આ ભોજવા બધું જોતો હતો, બધા વિચાર કરતો, એ સમયે પોસ્ટ માસ્ટર પેલા ચાર સંબંધીઓ સાથે પેલા મૃત બાળકને લઈને ખીચડીયા ટેકરે આવી પહોંચ્યા. બાળકના મૃતદેહ પર 7-8 પડમાં વીંટાળેલો મહામુનું રસ્તો ભોજા જેવા અવસરે નજરે પડ્યા વિના રહે એમ ન હતું. બરાબર કે આ જેવા પોસ્ટ માસ્ટરને ચાર સંબંધીઓને એમના હાથમાં પેલું બાળક ને બધા આવી પહોંચ્યા, એટલે ભોજાની સીધી નજર ગઈ પેલો જે બાળક હતો મૃત બાળક એના ફરતે 7-8 વાર વીંટાળેલો બરાબર મહામુનું વસ્ત્ર, કારણ કે રેશમી વસ્ત્ર ખૂબ મોંઘું હતું. એ ભોજા જેવા અવસ્ત્રની ચંદ્ર નાખ્યું, એટલે કે વસ્ત્રહીન અવસ્ત્રા એટલે કે વસ્ત્રહીન ભોજાની નજરમાં પડ્યા વિના રહે એવું હતું જ નહીં, એ સીધું ભોજાએ પહેલા એ જ જોયું. બાળકને ઠીક ઠીક ઊંડાણમાં દાટી માથે મીઠું ભભરાવી ઉપર પૂર્વવત પથ્થર અને ધૂળ વેરીને સૌ રસ્તે ચડ્યા પછી ભોજાના માનસમાં એક નવો જ પ્રકાશ ઝબકી ઉઠ્યો. એટલે કે બાળકને ઠીક ઠીક ઊંડાણમાં દાટ્યું, કોણે જે પોસ્ટ માસ્ટર એના સંબંધીઓ આવેલા હતા બાળકને ખીચડી ટેકરે દાટવા ત્યાં, અને માથે થોડું ઉપરથી થોડું મીઠું ભભરાવ્યું, ઉપર પૂર્વવત પથ્થરો નાખ્યા, પહેલાની જેમ જેવા પથ્થરો હતા એ તો મૂક્યા, અને ઉપર ધૂર વેરીને સૌ પોતાના રસ્તે નીકળી ગયા. એટલે માસ્તર અને એમના જે સંબંધીઓ આવ્યા હતા એ બાળકની જે ક્રિયાઓ હતી એ બતાવીને નીકળી ગયા. એની સાથે જ પૂજાના માનસમાં એટલે પૂજાના મનમાં એક નવો જ પ્રકાશ ઝબકી ઉઠ્યો, એટલે કે નવો પ્રકાશ ઝબકી ઉઠ્યો એટલે નવો જ વિચાર આવ્યો, મોટી પ્રયોગ છે તેનો બરાબર નવો વિચાર આવ્યો. અરે લુગડા તો ઘાસના મોડે આ ટેકરાના પેટમાં દટાણા છે, એટલે પૂજાનો વિચાર આવે છે કે હું જે લુગડા માટે મેળવવા માટે પ્રયત્ન કરું છું બરાબર ઓળખા મારું છું, એ તો પુષ્કળ સંખ્યામાં જે બાળકને દાટ્યું એના સાથે જોડાય એના શરીર પર વીંટળેલા છે, એટલે કે આ ટેકરાના પેટમાં દટાણા છે, મારી છાતી સામે જ હાથ અજમાવો એટલી જ વારમાં હાથ ફેરો કરવાનો છે, એટલે કે મારી છાતી સામે નજર સામે જ હાથ અજમાવો એટલે કે ચોરી કરું બરાબર એટલી જ વારમાં હાથ ફેરો કરવાનો છે.
એટલે હું જેટલી વારમાં ચોરી કરું એટલી જ વારમાં હાથ પેલો કરવાનો છે, અને બધું મારી નજર સામે જ છે, અને હું બીજે ફાફા મારું છું, એવું બોજાતા થાય છે. હાથ ફેરો કરવો કે ના કરવો, એટલે ચોરી કરવી કે ના કરવી, એના સરવાળા બાદબાકી કરવાની બોજાની આદત ન હતી. બરાબર? એટલે કે હવે એ બધું બહુ વિચાર્યા કરે એટલો બધો બોજો કઈ બુદ્ધિશાળી ન હતો, કે એટલો બધો એવો કઈ વ્યક્તિ હતો, એનો સ્વભાવ એવો હતો નહીં. અને આદત પણ નહીં, ડેનમાર્કના રાજકુમાર જેવી દ્વિધાવૃત્તિ આ માણસે કદી કેળવી નથી. એટલે કે રાજકુમારના જે ડેનમાર્કના રાજકુમાર છે એ ઘણી વાર બહુ પરિસ્થિતિમાં દ્વિધાવૃત્તિ કરવું ના કરવું, બરાબર, કરવાનું છે નિર્ણય લેવાનું છે નથી લેવાનું, એવી દ્વિધાવૃત્તિ એવી માણસમાં ભોજાને હતી નહીં. એક ગાને બે કટકા કરવાનું જ એનું જીવન સત્ર હતું. પૂજાનું સૂત્ર કેવું હતું? એ તળ ને ભટ, બરાબર, તરત જ નિર્ણય લેવાનો પૂજાનું જીવન મંત્ર હતો. જે લેવો એ નિર્ણય તરત જ લઈ લે, બરાબર, તળ ને ભટ એક જ કટકે બે ગા, બરાબર, એ રીતે. એટલે એક જ ગામાં અને બે કટકા તરત જ નિર્ણય લઈ લીધો કે અમારે કરવાનું છે નથી કરવાનું, પૂજા તરત નિર્ણય લઈ લે છે, જોઈએ શું નિર્ણય લઈ છે. રાતે શિવની અવરજવર બંધ થઈ ગઈ, બરાબર, અને શોભો પડી ગયો, ત્યારે બોજા એ જીવન સૂત્ર અમલમાં મૂક્યું. એટલે કે રાત્રે બોજો આ જે બન્યું પોસ્ટ માસ્ટર અને જે દાટી ગયા, બરાબર, બાળકને દફન કરી ગયા એનો ચોક્કસ સમય દર્શાવ્યો નથી, પણ એ ગયા આ બધું વિચારી દીધું બોજા તરત જ રાત્રે જેવી સિમની અવાજ બંધ થઈ ગઈ, રાત્રેની વાત છે, બરાબર, રાત્રેની તેવું, અને શોભો પડી ગયો એટલે બધું જ અવાજ બંધ થઈ ગઈ, એકદમ શાંત વિસ્તાર થઈ ગયો, એકદમ શોભો પડી ગયો, બધું શાંત થઈ ગયું. તેવા સમયે બોજાએ પોતાનું જીવન સૂત્ર અજમાવવાનું વિચાર્યું, એટલે કે નક્કી કર્યું એનું ચોરી કરવાની જે હતી એને શું વિચારી લીધું હતું કે એ જે પેલું બાળક ખીચડી ટીકરામાં દાટવામાં આવ્યું છે એને કાઢી લેવાનું, અને કાઢીને એનું જે પેલું વસ્ત્ર છે એ લઈ લઈને પાછું એને દાટી લેવાનું, એ બોજો એવું વસ્ત્ર ચોરી કરવાનું વિચારે છે અને એનું જીવન સૂત્ર અમલમાં મૂકવાનું વિચારે છે અને મૂકી દે છે. કુબામાંથી કોડાળી અને પાવડો લઈને સરસરા ટીકરા પર ચડી ગયો, બરાબર, અને જેવો આ બધો સોપો પડી જાય છે બધી અવરજવર બંધ થઈ જાય, એને લાગે છે કે કોઈ નથી મને કોઈ જોશે નહીં, બરાબર, એટલે સીધો પોતાના કુબામાં તે પોતાની ઝૂંપડીમાં પહોંચે છે. અને કોદાળી અને પાવડો બધું બંને તમને ખબર છે, બરાબર, કોદાળીને કુડવા માટે ઉપયોગ થાય ને પાવડાનો જે માટી હેરફેર કરવા માટે ભરવા માટે સરખી કરવા માટે ઉપયોગ થાય, એ લઈને ટીકરા પર ચડી ગયો જ્યાં પેલા બાળકને આટ્યું હતું ત્યાં. ખાતર પાડવાના લાંબા મહાવરાને પરિણામ, એટલે બોજાને ખાતર પાડવાનો ખૂબ લાંબો મહાવરો, એટલે મહાવરો એટલે આદર, ખાતર પાડવાનો ચોરી કરવાનો, કારણ કે ભૂતકાળમાં ચોરી કરતો હતો. પરિણામે સિફતપૂર્વક, બરાબર, એટલે કે ચાલાકીથી ખૂબ જ હોશિયારીથી ખોદકામ કરવા તો બોજા માટે સાવ સહેલું હતું. ભૂતકાળનો એટલી બધી એને ચોરીઓ કરી હતી, બરાબર, એટલે એને સરસ આદત હતી, બરાબર, એનો અભ્યાસ પણ સારો હતો ચોરી કરવા બાબતે, એટલે એના માટે આ એકદમ ચાલાકીથી હોશિયારીથી ખોટકામ કરો એના માટે ખૂબ સરળ હતું. કપડું જરા પણ ફાટ્યા તૂટ્યા કે ખરડાયા વિના સરકાવી લેવા ખાતરે ભારે સાવચેતીથી આ બાળકની કબર ખોલી રહ્યો હતો. બોજાનો મેન ઉદ્દેશ્ય હેતુ એ હતો કે જે બાળકને કાઢે અને જે વસ્ત્ર છે એ જરા પણ ફાટું મૂકવું જોઈએ નહીં અને થોડું પણ ખરડાવવું જોઈએ નહીં, અને એના ખાતરે ખૂબ જ સાવચેતીથી એ ખોદકામ કરી રહ્યો હતો, કબર ખોદી રહ્યો હતો. વળી પથ્થરો જોડે કોડાળીનું પાનું અડડાવા અવાજમાં બહુ દૂર પહોંચી ન જાય એ સંભાળ લેવાની હતી. એટલે સાથે સાથે ખોદકામ પણ કરવાનું, પણ કઈ રીતે કરવાનું હતું કે જે પેલું કોડાળી મારી રહ્યો છે, બરાબર, એ કબર બનાવે છે, કબર તમને ખબર હોય તો પેલા કોઈ દાટી રહી દફન કરવામાં આવે અને એના ઉપર પછી પથ્થરની, બરાબર, પથ્થરથી એક ચણતર કરીને એ રીતે કબર બનાવવામાં આવે, બરાબર, એનામાં જો પેલું કોદાળીનું પાનું એટલે કે લોખંડનું જે પાનું હોય એ અડી જાય તો ખૂબ દૂર સુધી અવાજ આવે, એટલે ભોજાએ એ પણ કાળજી રાખવાની હતી કે અવાજ તો કદાચ ગામમાં કોઈ સાંભળી જાય અને આવી પહોંચ્યા તો, બરાબર, એટલા માટે ભોજાએ એ કાળજી લઈને ખોદકામ કરવાનું હતું, સંભાળ રાખીને ખોદકામ કરવાનું હતું. ખત્રીસો મારીને ખાતર પાટલો હોય અને ઘરમાંથી હળવેથી ઇસ્કોતરો સરકાવી લે એમ ભોજાએ ડુંગળે વીંટ્યા બાળકને ખાડામાંથી ઉંચકી લીધું, બરાબર. ખત્રીસો એટલે ગણેશ ચોરી કરવાનું સાધન મારતો હોય, મારીને ચોરી કરતો હોય અને ઘરમાંથી હળવેથી ઇસ્કોતરો એટલે કે લાકડાની પેટી જ્યારે ચોરી કરવા જાય ત્યારે ધીમે ધીમે ઉઠાવી લેતો, એ રીતે જ ભુજાએ લુગડે વીટિયા બાળકને ખાડામાંથી સરકથી ઉંચકી લીધું. પણ ઉંચકતા જ તેને આશ્ચર્ય અનુભવ્યું, એટલે જેવો પેલો ભોજો એ બાળકને ઉંચકે છે તેવું જ એ આશ્ચર્ય અનુભવે છે. હાડ માસનો એ નાનકડો નિશ્ચિત લોચો સહેજ સરવડ્યો, હાડ માસનો એટલે હાડ અને માંસપેશીઓથી બનેલો એક નિશ્ચિત લોચો, બરાબર, એટલે નિશ્ચિત લોચો એટલે કે
મૃત શરીર બાળક છે બરાબર, અને ચેતનહીન છે, ચેતનહીન થોડી પણ એનામાં ચેતના નથી, તો પણ એ ભોજન આસર થઈ ગયું છે, થોડોક સરવડે છે એટલે થોડોક હલે છે, કુણા હાથ જેવી કશીક વસ્તુ અંદર ઊંચી નીચે થતી લાગી, એટલે થોડો હલતો, એટલે એના જે બાળકના નાના નાના જે હાથ હતા એ થોડા હલતા હોય એવું ભોજાને લાગે છે અને ખૂબ આસર થાય છે, અને જેવું આવું ભોજાને ફીલ થાય છે એટલે એને અનુભવે છે એવું ભોજા જેવું ભડ આદમી પણ ભડકી ઉઠ્યું બરાબર, આવું જેવું ભોજાને લાગે છે કે આ તો બાળક કદાચ જીવતું છે સરવારે છે બરાબર, તો ભોજા જેવું ભડ, ભડ એટલે કે બહાદુર આદમી પણ ભડકી ઉઠ્યું એટલે કે ડરી ગયો, ડરી જવું, ભડકી ઉઠવું એટલે ડરી જવું, મરેલ છોકરાને ડાંટવાના ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી નીકળ્યું, ભોજાને પ્રશ્ન થાય છે કે આ તો મરેલા બાળકનો ડાંટવાનો ટેકરો છે, અને એ ટેકરામાં કોઈ બાળકને ડાંટી ગયું હોય ને એ બાળકને કળ્યું એ જીવતું ક્યાંથી નીકળ્યું બરાબર, એવો પ્રશ્ન થાય છે, આ કોઈ ખવિશી રમત તો નહીં હોય ને, ભોજાને બીજો એક પ્રશ્ન તો એ પણ થાય છે કે આજે બાળક જીવતું નીકળ્યું એમાં કોઈ ખવિશી રમત તો નહીં હોય, ખવિશી રમત એટલે કંઈક ભૂત પ્રેતની રમત તો નહીં હોય, એ સમયે અંધશ્રદ્ધા વધી હતી, અંધશ્રદ્ધા વધુ હતી, પણ અત્યારે એવી કલ્પનાઓ કરવાનો અવકાશ ક્યાં હતો બરાબર, એટલે ભોજન અત્યારે પછી આવી બધી કલ્પનાઓ કરવા માટે ભોજા પાસે અવકાશ એટલે સમય જ ન હતો, કારણ કે જો જે કરવાનું ફટાફટ ઝડપથી કરવાનું હોય તો કોઈ જોઈ જાય તો એને ખૂબ માર પડે, હાથમાં વધારે ને વધારે ઝડપથી સરવડે તો આ બાળક હવે રડવા માંડે અને પોતાની આ ગોર ગોર પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલા આ સ્થળ છોડી દેવું જરૂરી હતું બરાબર, એટલે કે હાથમાં વધારે વધારે પેલું બાળક સરવડતું હતું અને કદાચ એ નાનું બાળક છે ને કદાચ રડવાનું ચાલુ કરી નાખે તો પછી તો આ એ ગોર ખોદ ગોરખોર પ્રવૃત્તિ એટલે કે બાળકને ડાંટ કાઢીને જમીન ખોદીને બહાર કાઢીને ફરી પાછી ડાંટવાની આ પ્રવૃત્તિ છે એની બધા લોકોને જાણ થઈ જાય અને બધા આ સ્થળ આવી ગયું છે એ પહેલા આ સ્થળ છોડી દેવા એને જરૂરી લાગ્યું અને જરૂરી હતું, પણ કરવું શું, ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવી, ભોજાને થાય છે કે હવે હું શું કરું, કે આ જે ચોરેલી વસ્તુ છે જે બાળક છે એને પાછું ફરી પાછું તેમાં મૂકી દેવું, 100% સલામત માર્ગ તો એ જ હતો, તો પછી આ ઘોર ખોદવાનો ઉદ્દેશ માર્યો જ જાય બરાબર, એટલે કે જો 100% સલામત રસ્તો થઈ જતો કે પાછો બાળકને દાટી રહે અને એના પર પાછું માટીને એવું નાખીને એને દફન કરી દે, અને એનો મૂળ ઉદ્દેશ પણ એ જ હતો કે બાળકને કાઢવાનો હતો એના પરથી પેલું રસ્તો લેવાનું હતું પાછું એને દાટી દેવાનું, ભોજનનો મૂળ ઉદ્દેશ પણ પાછો આ જ હતો, અંગ ઢાંકણ કપડાનું શું, પણ પેલું જે શરીર પર ઢાંકેલું વસ્તુ હતું એનું શું કરવું, એ ભોજનનો થવે છે, ભોજો વિચારે છે, જો શું વિચારે છે આગળ જોઈએ, લુગડું ઉતારીને છોકરું પાછું તેમ ધરવી દઉં, ભોજાને અંદર જ એક પ્રશ્ન થાય છે કે આ જે લુગડું વિટાર્યું છે બરાબર એ હું કાઢી દઉં, અને ભલે આ બાળક થોડું સરવડતું છે જીવતું છે કંઈ, પણ એને પાછું હું અંદર ખાડામાં ડાંટી દઈને બરાબર એના પર માટી પાટી રાખીને જેવું હતું તેવું કરી દઉં, આ વિચાર આવતા તો આવી ગયો પણ એની ભયંકરતાથી ભોજો પોતે જૂજી ઉઠ્યો બરાબર, આ વિચાર આવતા અચાનક એટલું બધું ભોજો અવઢવમાં છે કે શું કરવું શું નહીં, એટલે આવો વિચાર એને આવી જાય છે, પણ આવો વિચાર આવતા જ પોતે પાછો ભોજો ઝૂરજી ઉઠે છે, હજી મારે કેટલા ભય કાઢવા છે, તે હવે 12 અધ્યાયનું પાતક માટે લઉં, એટલે ભોજાને પાછો એક વિચાર આવે છે કે હવે મારે કેટલા ભોગ કાઢવા છે, એટલે કે હવે કેટલી જિંદગી કાઢવી છે, ભોગ કાઢવા એટલે કે રૂઢિ પ્રયોગ છે જિંદગી કાઢવી, હવે મારે કેટલા જીવન વર્ષ જીવવાના છે, કે હું હવે 12 અધ્યાયનું પાતક માથે લઉં, એટલે 12 અધ્યાય એટલે નાના બાળકને મારવાથી લાગતું પાપ એને 12 અધ્યાય કહેવાય બરાબર, તો હવે મારે ભોજાનો વિચાર મારે કંઈ વધારે વર્ષો જીવવાનું નથી, કે હું આવી 16-12 અધ્યાયનું પાપ માથે લઉં, પાતક માથે લેવું એટલે પાપ માથે લેવું, પાપ કરવું, અહીંયા સુધી જોયું વિદ્યાર્થી મિત્રો બરાબર, હવે પછી આગળ જોઈએ.